જય શ્રી રામ આજે રામનવમીના દિવસે આપણે ખાસ શ્રીરામને યાદ કરીએ અને આપણે યાદ કરીએ ત્યારે કેવા શ્રીરામને યાદ કરીએ સિંહાસન પર બેઠેલા મર્યાદા પુરુષોત્તમ બધાને આશીર્વાદ આપતા હોય એવા શ્રી રામ કે પછી યુદ્ધમાં ધનુષ લઈને ઊભા હોય એવા શ્રી રામ એ બધા શ્રીરામને આપણે નમન કરીએ પણ જે રામ આટલી પેઢીઓ પછી પણ આપણા બધાના હૃદયમાં છે અને આપણને બધાને એના ઉપર જે પ્રેમ છે એ રામ જો આપણે જાણવા હોય તો રામની કોઈ નાની નાની વાર્તાઓ આપણે શોધવી પડે એવી એક વાર્તા છે શબરીની હવે શબરી નાનપણમાં જે લોકો સાથે મોટી થતી હતી જંગલમાં એ લોકો બધા એવા હતા કે જે મળે એને મારીને એને જે જોઈએ ઝૂંટવી લે અને પ્રાણીઓ વૃક્ષો માટે આદર ના રાખે કે પ્રેમ ના રાખે અને શબરીને નાનપણથી જ આ વસ્તુ નથી ગમતી એને એમ થયું કે મારી આજુબાજુ જે વન છે એમાં હું બધાનું ધ્યાન રાખું અને મારી આજુબાજુ જે માણસો છે એનું મારે ધ્યાન રાખવું છે પણ આ લોકો સાથે રહીને હું આવું નહીં કરી શકું એટલે શબરી એ આખા એ બધા લોકોને છોડીને વનમાં ભટકતી ફરી અને આશ્રમમાં જઈને પૂછે કે હું અહીંયા રહી અને મારે મારી અંદરના ભગવાનને પણ જાણવા છે મારે કંઈક સારું કરવું છે મારા જીવન સાથે એટલે બધે જ જઈને પૂછે પણ અમુકવાર જે લોકોને જ્ઞાન હોય એને અભિમાન પણ આવી ગયું હોય એટલે અમુક લોકોએ કીધું કે ના તારા જેવી ના જોઈએ એક તો તું સ્ત્રી છે એકલી છે અને કેવા કેવા બધામાંથી આવી છે ના ના આમાં તારું કામ નહીં એમ કરીને એને ના પાડી દીધી પણ એક જે સાચા ઋષિ સાચા મુનિ હતા માતંગ મુનિ એમણે શબરીને આવકારી અને કીધું કે હા અમારા આશ્રમમાં તો બધાનો સ્વીકાર છે અને આપણે બધા આપણી અંદરનો જે ભગવાન છે એ સરખા છે એટલે આપણે બધા એ ભગવાનનું ભક્તિ કરીશું અને આજુબાજુના વન પ્રદેશનું ધ્યાન રાખીશું એમ કરીને શબરી એ આશ્રમમાં રહેવા લાગી અને ધીમે ધીમે એણે એના કર્મોથી એના કામોથી બધા પશુ વૃક્ષો પક્ષીઓ બધાનું ધ્યાન રાખતી ગઈ અને રોજ વાંચન ચિંતન અને બધા સાથે મળીને સત્સંગ કરીને એનામાં બહુ જ જ્ઞાન વધ્યું અને બધાને દૂર દૂર સુધી ખબર પડી કે આ શબરી એક મહાત્મા છે અને એનામાં બહુ જ જ્ઞાન છે હવે ઘણા વર્ષો વીતી ગયા અને પછી માતંગ મુનિએ શબરીને કીધું કે હવે શબરી હું આ શરીરમાં હવે નહીં રહું હવે હું જાઉં છું ભગવાન પાસે તો શબરી કે પણ ગુરુજી તમારા વગર હું શું કરીશ તો માતંગ મુનિએ કીધું કે તારે તો અહીંયા જ રહેવું પડશે કારણ કે આ આશ્રમમાં ઘણા વર્ષો પછી ભગવાન વિષ્ણુ શ્રીરામના સ્વરૂપમાં આવવાના છે હે ભગવાન વિષ્ણુ શ્રી રામ આવવાના છે હા તો એનું સ્વાગત કરવા તારે રોકાવું જ પડશે એટલે શબરી બહુ ખુશ થઈ ગઈ અને એના ગુરુને નમન કરી અને એના ગુરુને વિદાય આપી હવે શબરી વર્ષોના વર્ષો સુધી એનું બધું જે કામ હતું અને ચિંતન મનન ધ્યાન હતું એ બધું કરતી ગઈ પણ સાથે સાથે આશ્રમનું ધ્યાન રાખતી ગઈ અને રોજ શ્રીરામના આવવાની તૈયારી કરતી ગઈ એટલે ફૂલો લઈ આવે રસ્તામાં મૂકે અને જંગલમાંથી બે બે બોર લઈ આવે અને સાચવીને રાખે કે આજે કદાચ શ્રીરામ આવશે આજે કદાચ શ્રીરામ આવશે વર્ષો વીતી ગયા ધીમે ધીમે શબરી વૃદ્ધ થઈ ગઈ પણ છતાં પણ એના એના હૃદયમાં અને એના મનમાં શ્રીરામની ભક્તિ ઉમટાની વધતી ગઈ અને એક દિવસ એણે જો દૂરથી બે ધનુષ ધીમે ધીમે આવતા હતા એના એની નજીક અને એ ધનુષ એવા બે પુરુષના ખભા ઉપર હતા કે જે સિંહની જેમ એના તરફ ચાલતા હતા તો શબરી ખુશીથી ફૂલો લઈને સ્વાગત કરવા ગઈ અને રામ અને લક્ષ્મણને પગે લાગી તમે આવ્યા મારા આશ્રમમાં આવ્યા આવો આવો તમારું સ્વાગત છે અને શ્રી રામ અને લક્ષ્મણે પણ શબરીને પગે લાગ્યા કારણ કે એ લોકોને ખબર હતી કે આ એકદમ આ મનસ્વી એકદમ સરસ કેટલા જ્ઞાનવાળી શબરી છે તો પછી એ બધા સાથે બેસી અને શબરીએ કીધું કે ભાર ઉભારો તમે થાક્યા હશો મારી પાસે આટલા બધા બોર છે તમે બોર ખાશો તો શ્રીરામ કે હા ખાઈશું તો શબરી એક બોર લીધું અને રામને આપવા ગઈ પણ પછી થયું કે આ જો બોર ખાટું હશે તો તો શબરી એકદમ સરળ હતી એને થયું કે તો ચાખીને જ આપવું જોઈએ ને એટલે બટકું ભરી હા આ તો આ તો બહુ ખાટું છે કરીને ફેંકી દીધું બીજું બોર લીધું બહુ મીઠું છે એમ કરીને રામ તરફ ધર્યું હવે લક્ષ્મણે જોયું કે આ તો એઠું બોર ખાધેલું બોર આપે છે રામને પણ રામને તો એઠું બોર ના દેખાણું એને તો શબરીના આંખમાં જે ભાવ પ્રેમ હતો એ દેખાણું અને એ કેટલા સરળતાથી એને આપતી હતી બોર એટલે લઈ અને રામે તો મોડામાં મૂક્યું ને કે આ આટલું સરસ બોર મેં ક્યાંય નથી ખાધું તો શબરી બહુ ખુશ થઈ ગઈ એટલે બીજું બોર ચાખે આ નહીં ત્રીજું બોર ચાખે આ એમ કરતાં કરતાં રામ અને લક્ષ્મણને બોર ખવડાવ્યા એના ચાખેલા બોર અને શ્રી રામ અને લક્ષ્મણે પ્રેમથી ખાધા અને પછી આજે આપણે જ્યારે રામનો વિચાર કરીએ ત્યારે સાથે સાથે શબરીનો પણ વિચાર કરીએ કે એણે કેવામાંથી પસાર થઈ અને રામનું સ્વાગત કર્યું અને એની એનું આખું જીવન એણે કેટલું મીઠું અને સુંદર બનાવ્યું અને કેટલા પ્રેમથી રામને ખવડાવ્યા એટલે આજે રામનવમીને દિવસે રામ ભગવાનને પણ નમન અને માતા શબરીને પણ નમન પાછા મળીશું જય શ્રી રામ